नमस्कार दर्शक मित्रों, हूँ मनीष प्रजापति, कैमरामैन हरीश यार साथ जोई रहा छूँ स्टार न्यूज गुजराती लाइव पर। आज हमें डाकोर में डाकोर जी मंदिर में आ चुकिया है, अमारी टीम आ चुकी है। अँ मू अना श्री ट्रस्टी मैनेजर साहेब श्री ने मड़ीशूँ और एमनी पास जाणीशू कि अँनी विशेषताओं शू है। आइए आप जाणीशू अना मैनेजर साहेब श्री साथ। सर नमस्कार। नमस्कार सर, आपनु नाम आपनो परिचय आपशो सर। मारू नाम अरविंद कुमार गोविंदर मेहता, अने हूँ अँ मंदिर खाते मैनेजर तरीके सेवा आपूँ छूँ। छेल्ला बे एक वर्ष आ मंदिरना परिचय बाबते आपने जणावानुं छे। संवत 12-12 में डाकोर खाते बूढ़ाना करीने रणछोड़जीना मोटा भक्त थई गया। ए अहींथी दर 6 मासे तुलसी वावी ने द्वारका जता था, एम 70 वर्ष गया। अने द्वारका खाते भगवाने जारे छेल्ले गया त्यारे एमने एम कह्युं के हवे मारी उम्र थई गई छे अने प्रभु महाराजथी अवाशे नहीं। એટલે દ્વારકામાં રાજા રણછોડજી એને કહ્યું કે હવે તું જ્યારે આવું ત્યારે ગાડું લઈ અને દ્વારકા આવજે। બોડાના રાજપૂત હતા, બહુ પૈસાદાર નહોતા, ગરીબ હતા। એમને કોકનો બળદ માગ્યો, કોકનું ગાડું માગ્યું અને લઈ અને દ્વારકા ગયા ભગવાનને લાવવાના હતા। ભગવાને તેમને ખૂબ જ ઝડપથી ડાકોરથી દ્વારકા પહોંચાડી દીધા। દ્વારકા પહોંચ્યા અને 12 વાગે ત્યાં એ મંદિરની સામે ગાડું લઈને ભગવાનના કયા મુજબ પહોંચ્યા। મંદિરના તાળાવાળા ઓટોમેટિક ખુલી ગયા અને ભગવાન એ ગાડામાં બેસી અને સંવત 12-12 રોજ ત્યાંથી નીકળી અને કાર્તિક શુદ્ધ પૂનમના દિવસે ભગવાન ડાકોર ખાતે પધારેલા। સૌ પ્રથમ તેઓ બોડાણાજી જોડે રહ્યા હતા, ત્યાર પછી બોડાણાના ઘરની બાજુમાં એક વૈષ્ણવ ભક્તે લક્ષ્મીજીનું મંદિર બનાવ્યું, ત્યાં ભગવાન પધાર્યા। આજથી લગભગ 250 વર્ષ પહેલાં ગાયકવાડ સરકારના ટાઈમમાં આ મંદિર બનાવવામાં આવ્યું અને ત્યાર પછી એ રણછોડજી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને લક્ષ્મીજી મંદિરથી અત્રે પધારેલા છે। પણ લક્ષ્મીજીને તેમને પ્રોમિસ આપેલું હતું કે હું ભલે આ મંદિરમાં જાઉં છું પણ દર શુક્રવારે અને 11 આપને મળવા આવીશ। એટલે દર શુક્રવારે અને 11 લક્ષ્મીજી મંદિર ખાતે બનાવ્યું, ત્યાં ભગવાન પધાર્યા। આજથી લગભગ 250 વર્ષ પહેલાં ગાયકવાડ સરકારના ટાઈમમાં આ મંદિર બનાવવામાં આવ્યું અને ત્યાર પછી એ રણછોડજી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને લક્ષ્મીજી મંદિરથી અત્રે પધારેલા છે। પણ લક્ષ્મીજીને તેમને પ્રોમિસ આપેલું હતું કે હું ભલે આ મંદિરમાં જાઉં છું પણ દર શુક્રવારે અને 11 આપને મળવા આવીશ। એટલે દર શુક્રવારે અને 11 લક્ષ્મીજી મંદિર ખાતે ભગવાન અત્રેથી સવારી કાઢી અને ત્યાં મળવા જાય છે। આ મંદિરનું ખૂબ જ કરોડો ભક્તો રણછોડજીમાં આસ્થા ધરાવે છે અને તેમના આસ્થાને કારણે એમની માનતાઓ પણ પૂરી થાય છે અને દર પૂનમે અહીં આખા ગુજરાતમાંથી અને આખા ભારતમાંથી લાખો ભક્તો દર પૂનમે જે માનતા હોય જે રાખેલી હોય તે પૂરી કરવા માટે અત્રે આવે છે અને રાજા રણછોડ એ તમામની એમને માનેલી માનતાઓ પૂરી કરે છે એવા પ્રત્યક્ષ દાખલા અને પરચા પણ છે। બહુ સારી વાત કરી છે, રણછોડજી ધામ છે, અહીંયા આવવાથી મનને તનને બહુ શાંતિ મળે છે અને બહુ સરસ વાત કરી સર। હવે એક સવાલ કરીશ, આ જે ગોમતી તળાવ છે એ કેવી રીતે બન્યું, એનો ઇતિહાસ એ કેટલો થયો? આ ગામનો ડંકપુર કરીને ઋષિ અહીં હતા, સામે ગોમતી તળાવની બાજુમાં ડંકનાથ મહાદેવનું મંદિર છે, એના પરથી પહેલાં આ ગામને ડંકપુર અને ખાખરિયું ગામ કહેવાતું હતું, ખાખરાનું વન હતું। એ ડંક ઋષિ એટલે મહાભારતના ટાઈમમાં શ્રી કૃષ્ણ ભગવાન અને ભીમ બંને આ બાજુ નીકળેલા અને ભીમને તરફ લાગતા
ભગવાને કહ્યું છે કે અહીં તું ગદાનો પ્રહાર કર એટલે અહીંથી પાણી નીકળશે અને ભીમની ગદાના પ્રહારથી આ ગુમતી નદી બનેલી છે અને જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન અને ભીમ અત્રે આવ્યા ત્યારે ધનુના ઋષિએ કહ્યું કે હવે તમે અહીં રહી જાઓ ત્યારે ભગવાને કહ્યું કે આ સમયે આ રીતના ભક્ત મને અહીં લઈને આવશે ત્યારે હું અહીં નમસ્કાર ધન્યવાદ જનતા પણ જોઈ શકે જનતા પણ